કરજણ તાલુકાના સંભોઈ ગામે અંદાજે 4 વર્ષ પહેલા કરજણ પાદરા તાલુકાને જોડતા ઢાઢર નદી ઉપર બનાવવામાં આવેલા બ્રિજના પાયા બેસ્યાનો સ્થાનિકોએ આક્ષેપ કરી રહ્યા છે. મશીનરી લગાવી પાયામાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ચોમાસું સામે છે અને વરસાદમાં નદીના પાણી પણ આવશે તો માટી ધોવાશે અને જો કોઈ અનહોની બને તો તેનો જવાબદાર કોણ રહેશે? આ જે માટી ગોરાટ નાખા છે, અમને 2 વર્ષ 2 દાડા થયો તો આ માટી જિંદગીમાં રહેવાની નથી. શું થયું છે? અરે ભાઈ, આ પિલ્લર જે બેઠેલા છે તો આવ્યા માટી કોમ કરે છે, આ માટી ચાલવાની નથી. આ હમણાં વરસાદ પડે 2 દાડાની મહી તો આ માટી ધોઈ નહીં દઈએ તો હરી જવાબદારી કોની? કે હિતાય તારે કેટલા વર્ષ પહેલાં બનેલા? અરે 4 વર્ષ પર આ પુલ બનેલો છે અને હમણાં આ જ્યાં બેઠો છે આ માટી પૂરે સક્સેસ દેવાની. આ છે સંભોઈ, આ પુલ ખરો કરજણ અને પાદરાને મેઇન જોડતો પુલ છે અને આ માર્ગ પહેલા આ 4 વર્ષ પહેલાં બનાવેલો છે પુલ. અને જે કોન્ટ્રાક્ટર હતો તેને પાયાના પિલ્લરની અંદર ગફલક કરીને અત્યારે તે પાયા બેસી ગયેલા છે. અત્યારે ચોમાસામાં આ લોકો માટીનું પુરાણ કરીને આ લોકો દબાવવા માગે છે, પરંતુ કાલ ઉઠીને કંઈ બી હોનીનાર થશે તે માટે એની જવાબદારી કોણ લેશે? 4 વર્ષ પહેલાં બ્રિજ બનાવવામાં આવ્યો હતો, 4 વર્ષ પહેલાં બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આજે બેઠકની નમન નીકળી ગઈ છે, આ જીસીબી દ્વારા કામ ચાલે છે અહીંયા. આ બ્રિજ કાલે નમી જશે, એની જવાબદાર કોણ થાય એની જાણ તમને રૂબરૂ કરું છું. અને તમે જોઈ શકો છો કે બ્રિજ નમી ગયેલો છે અને જીસીબી મશીન નદીમાં ચાલે છે. કયા કારણસર ચાલે છે એ જણાવવા બાબત અને બ્રિજ નમી ગયો છે એનું તંત્ર દ્વારા અમે જાણ કરી છે અને મીડિયા દ્વારા જાણ